તો અરવલ્લીમાંથી નકલી ડેપ્યુટી કલેક્ટર ઝડપાયો છે. જી હા, બાયડના ઇન્દ્રાળ વિસ્તારમાંથી પોલીસે નકલી એસડીએમ ઝડપી પાડ્યો. એસડીએમની ઓળખ આપનાર ઠગની પોલીસે અટકાયત કરી છે. નકલી કાર્ડ, કાર અને બોટ મારી ડ્રોપ જમાવતો હતો આરોપીએ. ભૂતકાળમાં ખેડામાં આ પ્રકારના ગુના આચર્યા હોવાનો અત્યારે ખુલાસો થઈ રહ્યો છે. અરવલ્લીમાંથી નકલી ડેપ્યુટી કલેક્ટર ઝડપાયો છે. બાયડના ઇન્દ્રાણ વિસ્તારમાંથી પોલીસે નકલી એસડીએમ ઝડપી પાડ્યો છે. એસડીએમની ઓળખ આપનાર ઠગની પોલીસે અત્યારે અટકાયત કરી લીધી છે. આ ઠગ પાસેથી નકલી આઈ કાર્ડ મળી આવ્યું છે અને તેની કાર અને બોર્ડ પર એક કાર પર બોર્ડ મારી અને રોફ જમાવતો હોવાની પણ વિગતો મળી રહી છે. અને આરોપીએ ભૂતકાળમાં ખેડામાં આ પ્રકારના અનેક ગુના આચર્યા હોવાની પણ અત્યારે માહિતી મળી રહી છે. ત્યારે અરવલ્લીમાંથી નકલી ડેપ્યુટી કલેક્ટર ઝડપાતા ત્યારે હડકંપ મચી ગયો છે. અત્યાર સુધી ટ્રાફિકના અધિકારીઓ કે જેઓ નકલી ઝડપાતા હતા, કોન્સ્ટેબલ નકલી ઝડપાતા હતા, નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાતી હતી, પરંતુ હવે નકલી ડેપ્યુટી કલેક્ટરની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. સાઠંબા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તસ્લીમ ફોન લાઈન પર જોડાયેલા છે. તસ્લીમ, અરવલ્લીમાંથી નકલી ડેપ્યુટી કલેક્ટર ઝડપાયો છે, આખો મામલો કેવી રીતે સામે આવ્યો? ચોક્કસપણે ખૂબ ગંભીર ઘટના બહાર આવી છે. કચેરીઓ પકડાઈ છે, અન્ય વસ્તુ પકડાઈ છે અને આજે બાયડ વિસ્તારમાંથી નકલી એસડીએમ એટલે ડેપ્યુટી કલેક્ટર પોતાનો હોવાનું કહી એને રોપ જમાવતા હતા એની પોલીસે અટકાયત કરી છે. બાયડના સાઠંબા વિભાગના ઇન્દ્રાણમાંથી પોલીસે નકલી ડેપ્યુટી કલેક્ટરની ઝડપી પાડ્યા છે. પ્રકાશ નાઈ નામનો એક યુવક હતો, જે પોતાની પાસે નકલી ડેપ્યુટી કલેક્ટરનું આઈકાર્ડ બનાવ્યું હતું અને આ વિસ્તારમાં રોપ જમાવતો હતો. હું જાતે નાયબ કલેક્ટર તરીકે નોકરી કરું છું, એવી રીતે લોકોને દમ મારતા હતા, બિવડાવતા હતા. આની જાણ પોલીસે કરવામાં આવતા પોલીસે ખરાઈ કરતા આની પાસે કોઈ પણ જાતના પુરાવા ન મળતા નકલી નાયબ કલેક્ટર બની અને લોકોને ડરાવતો હતો, ધમકાવતો હતો. પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. શું આ નકલી ડેપ્યુટી કલેક્ટરે કોઈની સાથે છેતરપિંડી કરી છે? શું કોઈ રૂપિયાની લેવડદેવડનો કોઈ મામલો સામે આવ્યો છે? તસ્લીમ, હાલ તો પોલીસે લોકોના જે પ્રમાણે નિવેદનો હતા એ પ્રમાણે નિવેદનો લીધા છે, આની અટકાયત કરી છે, આગળની તપાસ હાથ ધરી છે. જેમ જેમ તપાસ આગળ વધશે એમ પોલીસની પાસે વિગતો બહાર આવશે, એ રીતે પોલીસ આગળની પરિસ્થિતિ જણાવશે. પણ હાલ તો આ વિસ્તારની અંદર નકલી નાયબ કલેક્ટર પકડાતા સમગ્ર મામલો ચર્ચાએ જોર પકડ્યું છે. જી તસ્લીમ, આભાર તમામ વિગતો માટે.